सहनाभवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा वशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। अठारमो अध्याय 49मो श्लोक 49 असक्तबुद्धिस्सर्वत्र चित्तात्मा विगतस्पृह नैष्कर्म्यसिद्धिं परमा सन्यासेनाधिगच्छति। भगवान अपने जे व्यक्ति अपने 46मा श्लोक थी 75 श्लोक पर न कही सकाय वर्णाश्रम व्यवस्था ने बात करी ये वर्णन आश्रम विदे स्वे से कर्मणि अभिरतः પોતાના કર્મમાં જે સારી રીતે જોડાયેલો છે એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે કઈ રીતે એ આપણે જોયું એ પ્રમાણે યત પ્રવૃત્તિ ભૂતાનામ એન શ્રમિદમ કતમ એ વાત કર્યા પછી એના કારણે જે પોતાના કર્મમાં સારી રીતે રત છે એવા લોકોના કારણ એવા એ લોકોને શું મળે છે તો અસક્ત બુદ્ધિ સર્વત્ર એટલે કે
અશક્ત બુદ્ધિ સર્વત્ર બધી જગ્યાએ કોઈ પણ જગ્યાએ એની બુદ્ધિ આસક્ત થતી નથી કારણ કે એ કોઈ વસ્તુ કે વિષયમાં સુખને જોતો નથી કારણ કે કેમ નથી જોતો કારણ કે એને તો એક જ છે કે હું જે કંઈ કર્મ કરું છું પરમાત્મા સ્વકર્મણ તમ અભ્યર્થ અને પરમાત્માની પોતાના કર્મ અર્પણ કરવા લીધે એનામાં હવે બાહ્ય વસ્તુમાં સુખ કે સલામતી નથી દેખાતી માટે પરતંત્રતા નથી પરતંત્ર નથીનું નામ છે અશક્ત બુદ્ધિ સર્વત્ર કે આસક્તિ નથી એ પોતે પોતાની સ્વતંત્રતાને માણે છે અને એટલા માટે કીધું જીતાત્મા એટલે કે જેણે આત્માને પોતાના અંતકરણને જીતી લીધો છે એટલે કે એનામાં રાગ અને દ્વેષ એકદમ ઓછા થઈ ગયા છે અને જેમ જેમ રાગ દ્વેષ ઓછા થતા જાય એમ દૈવી સંપત્તિનો પ્રાદુર્ભાવ થાય એટલે ચિત્તાત્મના એનામાં દૈવી સંપત્તિનો ઉદય થઈ ગયો છે એટલું જ નહીં વિગત સ્પૃહ એના સ્પૃહા તો તૃષ્ણા એમાંથી એ મુક્ત થયો છે કેમ કારણ કે એણે સ્વકર્મણા તમ અભ્યર્થ્ય મહત્વની વસ્તુ છે કે ઈશ્વરને એના કર્મ ઈશ્વરને અર્પણ કર્યા છે આ બહુ જ મહત્વની વસ્તુ છે એણે ઈશ્વર દરેક કર્મમાં ઈશ્વરને જોવા માટે પ્રયત્ન દરેક બીજું કંઈ ન કરતો કાંઈ નહીં ભક્તિ ન કરો એટલે બેસીને પૂજા જપ ન કરો તોય ચાલે પણ આ એક એકનું કર્મ ભક્તિ બને સ્વકર્મણા તમ અભ્યર્થ્ય છે એક એક કર્મ એની અર્ચના બની ગઈ છે એટલે કે દરેક કર્મની અંદર એને પરમાત્માના દર્શન કર્યા છે છે જ દરેક કર્મ આપણી સાથે પરમાત્મા સતત જોડાયેલો છે કર્મમાં આપણા દરેક કર્મમાં પરમાત્મા જોડાયેલો છે પણ એને આપણે જોઈ શકતા નથી આને પરમાત્માને જોઈ છે કઈ રીતે પેલી વાત કે મને જે કંઈ મારા ભાગે કર્મ આવ્યું છે એ ભગવાનની ભેટ છે મને જે કર્મ કરવાની તક મળી છે બહુ મોટી વસ્તુ છે કર્મ કરવા કરવાની શક્તિ પણ એ આપે છે કર્મ પહેલાં તો એ મને કર્મ કરવાની તક મળી છે ઘણી વખત એ ઘણા લોકોની ઈચ્છા હોય કે આ કર્મ કરવું નથી મળતી તક મને કર્મ કરવાની તક મળી ઈશ્વરનો અનુભવ છે અને જે કર્મ કરી શકું છે શક્તિ પણ પરમાત્માએ આપી છે ઈશ્વરની ભેટ છે આ શક્તિ પણ એવી છે દરેક કર્મ કરતી વખતે એ જોવે છે કે ઈશ્વરની શક્તિથી હું કર્મ કર્યો છું એની પ્રેરણાથી કરી રહ્યો છું શક્તિ હોય પણ પ્રેરણા ન હોય તો એ કામ ન થાય શક્તિ છે મારી પાસે ઘણી બધી બહુ એને આવડે છે ઘણી વખત આપણે કહેતા હોય બાળક માટે એને બહુ આવડે છે પણ કંઈ કરતો જ નથી પ્રેરણા જ નથી જન્મતી કારણ કે શક્તિ છે પણ પ્રેરણા જન્મતી નથી એટલે પ્રેરણા આપવાવાળો હું જે કર્મ કરેલું છું એટલે પ્રેરણા આપવાવાળો પણ પરમાત્મા છે એટલું જ નહીં આ હું કર્મ કરું છું એનો કર્માધ્યક્ષ પણ કોણ છે પરમાત્મા કર્મ પરમાત્મા જ કર્મનો અધ્યક્ષ છે કર્મ ફળ આપતા છે અને એટલા માટે મને નિરાશ છે કે કોઈ પણ કર્મ મારું કર્મ ક્યારે એળે જશે નહીં એની નિયતિમાં કોઈ ફેરફાર કે બાંધછોડ નથી જેમ ત્યાં સિંહ મહિનમાં પુષ્પદંતી એ જ કહે છે ને કે કર્મનો ફળદાતા છે માનીને જ માણસ કર્મ કરે છે કારણ કે કર્મનું ફળ તો ગમે ત્યારે મળવાનું છે પણ એ દેનારો છે માટે માણસ નિરાશ છે એટલે આમ આ વ્યક્તિ મનમાં દરેક વખતે કર્મ કરતી વખતે ઈશ્વરને જોવે છે ઈશ્વર આપણા કર્મમાં જોડાયેલો છે સર્વત્ર જોડાયેલો છે પણ આ જોવે છે અને એના કારણે એના મનમાં કઈ લાગણી છે કૃતજ્ઞતાની લાગણી બહુ મોટી વસ્તુ છે કૃતજ્ઞતાની લાગણી એનું નામ જ ભક્તિ જેમ જેમ આપણે ઈશ્વરને યશ આપતા છીએ એમ એમ આપણો અહંકારને યશ ઓછો મળે એ એટલે શું થયું કે ભક્તિ થઈને હું નિમિત્ત માત્ર છું એટલે કે મારું દરેક કર્મમાં સમર્પણ આવે શરણાગતિનો ભાવ આવે આનું નામ જ ભક્તિ એટલે અશક્ત બુદ્ધિ સર્વત્ર ચિત્તાત્મા વિગત સ્પૃહ
જે પેલું ટી છે આપણે ગીતામાં જોયું છે એ પ્રમાણે ત્રણ પ્રકારના ભગવાન સંન્યાસની વાત કરે છે. પેલો સંન્યાસ છે કર્મયોગ, એટલે કે રાગ અને દ્વેષનો સંન્યાસ, ત્યાગ. સંન્યાસ એટલે ત્યાગ, રાગ અને દ્વેષનો ત્યાગ. એ પહેલા કર યોગણ 50માં શ્લોકમાં ત્રણ પ્રકારના સંન્યાસમાં બે પ્રકારના કહે છે, ત્રીજો 50માં વાત કરશે. ભગવાન કહે છે તો ત્રણે ત્રણ આમાં છે, અશક્ત બુદ્ધિ સર્વત્ર એટલે ઈશ્વરને અર્પણ કરવાથી જે રાગ દ્વેષમાંથી મુક્ત થયો છે એ પ્રથમ પ્રકારનો સંન્યાસ કર્મયોગ. એ પ્રથમ પ્રકારનો સંન્યાસ છે. એના કારણે જ્યારે અંતગુણ શુદ્ધિ થાય એટલે જ્ઞાનની જિજ્ઞાસા જાગે, અને આપણા શાસ્ત્રમાં એ વ્યક્તિને કર્મ છોડવાની સ્વતંત્રતા બી છે, જેને વિવિધિસા સંન્યાસ. બીજો સંન્યાસ કયો છે? વિવિધિસા સંન્યાસ. વિવિધિસા એટલે પરમાત્માને જાણવા માટે લીધેલો સંન્યાસ, એટલે કે એના જાણવા માટે બધા કર્તવ્ય કર્મનો વિધિવત ત્યાગ. નહીંતર જ્યાં સુધી ત્યાગ ન કર્યો હોય તો આપણે ઘરમાં રહેતા હોય તો પણ આ કરવાનું છે, પેલું કરે આવો ન હોય તો ઘરના કે તમે આ કરો આમ કરો, શાંતિથી તમે શ્રવણ માનન પણ ન કરી શકો. અને જેને અમે એમ લાગ્યું છે આ બધા માટે નથી, આ તો જ જેના માટે સંન્યાસી છે, એટલે કે જેણે વિધિવત ત્યાગ કર્યો છે, એટલે કે સંન્યાસે અધિગચ્છતિ. બીજી નીતિનો છેલ્લો જે છે વિવિધિસા સંન્યાસની વાત, સંન્યાસેન અધિગચ્છતિ. પહેલો સંન્યાસ કર્મયોગ, જેમાં રાગ દ્વેષનો સંન્યાસ, અને પછી સંન્યાસેન અધિગચ્છતિ એટલે સંન્યાસ અને વિવિધિસા સંન્યાસ એટલે સર્વ કર્મનો ત્યાગ, સર્વ કર્તવ્યનો ત્યાગ, કે જેથી મને અપરાધી નાદી લાગે. અરે રે, હું આટલું ભગવાનનું નામ લઉં છું, આટલું સત્સંગ કરું છું, જો તમારે મારી આ આને ઘરના બતાવશે, આ કર્તવ્ય બાકી છે, પેલું બાકી છે, અને આપણે અપરાધની લાગણી ધરમી શકીએ એટલે બધામાંથી મુક્ત થવા માટે શાસ્ત્ર એમને છૂટ આપે છે. અને પછી શું કરે છે? શું ગુરુ સ ગુરુ મેવા બી ગત છે, એ ગુરુ પાસે જઈને આવતા તો તે ગુરુજી સામેથી આવે છે. પહેલાના વખતમાં તો ગુરુ પાસે જવું પડતું હતું, કારણ કે સર્વકર્મ સંન્યાસ થઈને એ ગુરુ પાસે ગુરુકુળમાં જઈને ગુરુકુળ વાસ કરીને શ્રવણ મનન ધ્યાસન દ્વારા નિષ્કર્મ સિદ્ધિ પરમામ. એના કારણે ત્રીજી કે છે નિષ્કર્મ સિદ્ધિ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. સંન્યાસ દ્વારા એટલે વિવિધિસા સંન્યાસ દ્વારા શાસ્ત્રનું ગુરુજી પાસેથી શ્રવણ કરી મનન કરી અને પરમ પરમામ નિષ્કર્મ્ય સિદ્ધિ ગચ્છતિ. આ ત્રીજી સિદ્ધિ છે નિષ્કર્મ્ય સિદ્ધિ. નિષ્કર્મ સિદ્ધિનો ગ્રંથ છે એક આખો, શંકરાચાર્ય મહારાજીએ લખેલું. નિષ્કર્મ સિદ્ધિ એટલે નિષ્કર્મતા, નિષ્ક્રિયતા નહીં, હું ધ્યાન છો. નિષ્કર્મ એટલે નિષ્ક્રિયતા નહીં, ક્રિયા કર્મ ન કરવું એનું નામ નહીં. કારણ કે આ ભગવાને ત્રીજા અધ્યાયમાં કીધું કે નિષ્ઠુર કર્મ નહીં કરે સંન્યાસ નથી, પણ નિષ્કર્મ્ય એટલે નિષ્કર્મતા એટલે હું કર્મ કરતો નથી, કારણ મેં કર્મ કર્યું નથી, પણ મારા વગર આત્મા ક્યારેય કર્મ કરતો નથી, પણ આત્મા વગર કોઈ કર્મ શક્ય નથી. એ બંને આત્માએ ક્યારેય કર્મ કર્યું નથી અને એના વગર કોઈ કર્મ શક્ય પણ નથી. આ પ્રકારની સમજણને ત્રીજા પ્રકારનો સંન્યાસ જેને નિષ્કર્મ્ય સિદ્ધિ પરમ આપનોતી પરમ અધિગચ્છતિ. ત્યારે આપણે જોયું હતું શંકરાચાર્ય મહારાજ પરમામ એટલે પ્રકૃષ્ટામ એટલે કર્મ જ સિદ્ધિ વિલક્ષણા, કર્મ દ્વારા મળતી સિદ્ધિથી જે વિલક્ષણ છે એટલે કે સત્ય મુક્તિ અવસ્થા રૂપામ. કઈ ગણતે વખતે આપણે જોયેલું આ કે અહીંયા જ મુક્તિનો એ અનુભવ કરે છે, કે કયા દ્વારા? નિષ્કર્મ્ય જ્ઞાન દ્વારા એ મુક્તિનો અહીંયા જ અત્યારે અનુભવ કરે. પણ એના માટે શું કરવું? એણે સંન્યાસ દ્વારા ગુરુજી પાસે જઈ શ્રવણ મનન બધું મળશે જ, એણે કરવાના લીધે એ જ્ઞાન આ પ્રકારની નિષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ કરી. અહીંયા આપણને ત્રણ પ્રકારના સંન્યાસની વાત કરી. પહેલાં
पहला संन्यासी ते असक्त बुद्धि सर्वत्र जितात्मा विगत स्त्रो द्वारा कर्मयोग अंतकरण शुद्धि प्राप्ति रूपी संन्यास, बीजो छे विविधिसा संन्यास, तीजो छे निष्कर्म सिद्धि। आ त्रण प्रकारनी संन्यासनी वात पण आपणने 49મા શ્લોકમાં ભગવાને કરી આપી। હવે આગળ કહે છે ભગવાન ભાષ્યકાર કહે છે પૂર્વોક્તેન સ્વકર્મ અનુષ્ઠાન ઈશ્વર વ્યજન રૂપેણ જનિતા। આગળ જે કીધું ને કઈ નિષ્કર્મ સિદ્ધિ એના સંદર્ભમાં ભગવાન અહીંયા વધારે વાત કરે છે। તે હવે ભગવાન આગળ કહે છે એક મિત્ર સિદ્ધિં પ્રાપ્તો યતો બ્રહ્મ તથાપ્નોતિ નિબોધમે સમાસેનૈવ કૌન્તેય સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા। એટલે કે જે સિદ્ધિ પ્રાપ્ત યથા બ્રહ્મ તથા આપનોતિ નિબોધમે, સિદ્ધિ પ્રાપ્ત સિદ્ધિ પ્રાપ્ત એટલે કે સિદ્ધિ પ્રાપ્ત સિદ્ધિ પામેલા યથા જે રીતે બ્રહ્મને પ્રાપ્નોતિ બ્રહ્મને પ્રાપ્ત કરે છે તથા તે રીતે નિબોધ મેં તો તું મારી પાસેથી જાણ કેવી રીતે કરશો સમાસેન એ કૌન્તેય ટૂંકાણમાં કહીશ એક શું છે નિષ્ઠા જ્ઞાનસ્ય યાપરા એ જ્ઞાનની પરમ નિષ્ઠા છે। એટલે હવે આપણે જોઈએ ભગવાન ભાષ્યકાર શું કહે છે તો કે છે સિદ્ધિ પ્રાપ્ત સ્વકર્મણ કર્મણ ઈશ્વરમ સમભ્યર્ચ તત્પ્રસાદજમ। એટલે કહે છે સિદ્ધિ પ્રાપ્ત એટલે કે જે આગળના શ્લોકમાં કહ્યું છે એનું ફક્ત અનુવાદ કરે છે કે જેણે પોતાના કર્મો ઈશ્વરને અર્પણ કર્યા છે હમણાં આપણે જોયું એ પ્રમાણે પોતાના કર્મમાં ઈશ્વરના દર્શન કર્યા છે ઈશ્વર છે જ પણ એના દર્શન કરીને જેણે અંતકરણ શુદ્ધિ પ્રાપ્તિ રૂપી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને એના કારણે એને જિજ્ઞાસા પણ જાગૃત થઈ છે અને એટલા માટે કહે છે કે અહીંયા સુધી તો સિદ્ધિ પ્રાપ્તિ આગળનો વાત છે। પછી આગળ કહે છે યથા એન પ્રકારેન જ્ઞાન નિષ્ઠા રૂપેણ બ્રહ્મ અચ્છા રાખી બ્રહ્મ એટલે પરમાત્મા આપનોતી જે રીતે જ્ઞાન નિષ્ઠારૂપી જ્ઞાન નિષ્ઠારૂપેણ એટલે શું બ્રહ્મ બ્રહ્મને શું કીધું યથા બ્રહ્મ એટલે બ્રહ્મ એટલે શું પરમાત્મા આપનોતી જે પ્રાપ્ત થાય છે તથા એટલે કે તે પ્રકારમ તથા એટલે તે પ્રકારને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિ ક્રમ જ્ઞાન નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત કરવી એના ક્રમને તથા એટલે તે પ્રકાર એટલે તે પ્રકાર એટલે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિનો કર્મ ક્રમ મેં મમ વચનાત નિબોધ કમ તું મારા વાણી દ્વારા હું તને જે વાત કરવાનો છું એ વાણી દ્વારા કમ નિબોધ તું નિબોધ એટલે નિશ્ચયન અવધારે એને બરોબર સમજીને એનો નિશ્ચય કરીને નિબોધ હું તને એવી રીતે કહીશ કે જેથી તને નિશ્ચય જન્મશે નિશ્ચયન અવધારે તે તો તમે આ વાત તો પહેલાં કરી ચૂક્યા છો ને આત્માની બ્રહ્મની તો કે હા તો તું વિસ્તારથી કહેશો તો કે ના કેમ આ ઉપસંહાર અધ્યાય છે એટલા માટે સમાસેન
उतने टुकाणमा संक्षेपेण एव हे कौंतेय उतने संक्षेप में कहवा शू कहवा तो के निष्ठा ज्ञानस्य यापरा निष्ठा एटले नितराम स्थिति ही नितराम स्थिति के जीव में निश्चित रूप प्राप्त ने निश्चिंता की स्थिति निष्ठा सरलता से समझिए अपने निष्ठा एटले नितराम स्थिति ही एटले के जेमा अपने सहज रहिए कई मुश्किली न पड़े जेम के जमीन पर उभरू हो अपने मुश्किली पड़े सिवाय के शरीर कोई प्रॉब्लम हो तो वाँचो दीश पर कोई व्यक्ति मनुष्य ने जमीन पर उभा रहने शू मुश्किल पड़े नितराम स्थिति एने कहवा पर एने कदाच हवा में उड़ू हो झाड़ पर लटकू होधा मे कदाच शीर्षासन करवा हो तो झाड़ पर बात जवा दो शीर्षासन करव हो तो स्थिति सरल नहीं नितराम निष्ठा न कहवा कारण के जेमा प्रयत्न करवो पड़े एने निष्ठा कहवाय नहीं हवा में उड़ू हो तो मनुष्य उड़ी सके नहीं प्रयत्न करवो पड़े भय लगे चिंता थे तो हम शरीर में कहीं थे तो शीर्षासन करता पर आपने बहुत विचार करिए कि भाई माथु करवा जाता कहीं पड़िया के भय लगे आक्रमण भी थे तो मृत्यु भय लगे क्यारेक अपने कई करीशू तो अपमान भय लगे अपराध की लागण तय करी रहा क्या करें टूंक में निष्ठा ए नितराम स्थिति को नहीं कहवा के जेमा भय नहीं निर्भयता निर्भरता प्राप्ति निष्ठा एटले टूकाण में ये कही तो निर्भयता प्राप्ति निर्भयता क्या कोई प्रकार भय नहीं रहे इन नाम से निष्ठा पर कई निष्ठा ज्ञानस्य अनिष्ठा कई है ज्ञाननी એટલે કે જે નિષ્ઠા એટલે પરિવસાનમ પરિસમાપ્તિ ના આ નિષ્ઠા એટલે નિદ્રામ સ્થિતિ અથવા તો પરિસમાપ્તિ પછી એમાં કઈ જેની જ્ઞાનસ્ય કારણ કે આમ જોવા જઈએ તો જ્ઞાન તમે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરો તો અધૂર છે પણ મોબાઈલમાં જો ને થોડા થોડા દિવસ આવે અપલોડ કરો અપલોડ કરો અપલોડ નહીં અપલોડ નહીં એટલે તો એને ફરી એક વાર એને રોજ રોજ આવે છે તો એને શબ્દ શું છે યાદ આવે છે ડાઉનલોડની વાત નથી તમે એને એને અપલોડ કર્યા કરો નવી ને દોસ્તો આવે છે એને એક શબ્દની જોઈએ છે એમને હે ના 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 એ નથી કહેતા એક જ મિનિટ અહીંયા છે રોજ આવે અપડેટ કરો હા અહીંયા છે અપડેટ કરો થોડા થોડા દિવસે તમે અપડેટ કરો અપડેટ કરો કારણ કે અમે નવી નવી વસ્તુ લાવ્યા છીએ અપડેટ કરવાની પાછળ છે તમે તમારી પાસે બધા નોલેજ છે નિષ્ઠા એટલે મોબાઈલ હોય તો મોબાઈલમાં પણ કે આ નવા જેમ જે મોબાઈલ આવશે ને અને થોડા દિવસ થાય એટલે તરત તમે અપડેટ કરો અને તમે ઘણી વખત અપડેટ ન કરો તમારી બધી સિસ્ટમ બંધ કરી દે આપો એ તમારે અપડેટ કરવું જ પડે તમારી સિક્યુરિટી માટે કેમ કારણ કે આટલું જ્ઞાન અમે તમને જ્યારે કીધું ત્યારે બરોબર હતું પણ હવે બરોબર નથી માટે હજી અપડેટ એક નાના મોબાઈલમાં પણ સતત અપડેટ કરવું પડે ત્યાં બરોબર નથી કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ એ કોઈ પણ જ્ઞાન હોય અતિ જ્ઞાન મોબાઈલની વાત કરી પણ કોઈ પણ જ્ઞાન હોય આપણે આપણા છોકરાઓ જ હોય તો તમે જુઓ કે એ ડૉક્ટર બનતા હોય તો ડૉક્ટરનું જ્ઞાન પણ પૂરતું નથી હવે તમે એમડી થાઓ આગળ ભણો ડૉક્ટરેટ થાઓ એટલે કંઈક ને કંઈ આ બધા જ્ઞાનની નિષ્ઠા નથી પણ આ કેવી છે જ્ઞાન નિષ્ઠા એટલે પરિસમાપ્તિ જે જ્ઞાનમાં પછી હવે કંઈક મેળવવાનું બાકી છે એવું ન રહે જે જ્ઞાન એવું છે કે જેને મેળવવાનું કંઈક બાકી રહ્યું છે કંઈક જાણવાનું બાકી રહ્યું છે કંઈક કરવાનું બાકી રહ્યું છે એવું કશું જ નથી એને કહે છે નિષ્ઠા બરાબર આપણે બીજો અર્થ જોયો નિષ્ઠા એટલે પરિસમાપ્તિ ભગવાન આચાર્ય કહે છે નિષ્ઠા એટલે પરિવસાનમ પરિસમાપ્તિ એટલે કે કોઈ આ જ્ઞાન એવું છે કે પછી કંઈક ઉણપની ભાવના રહેશે નહીં કારણ કે જેમ જેમ બીજું જ્ઞાન મેળવતા જઈએ દુનિયામાં જ્ઞાન મેળવતા જઈએ કંઈક ને કંઈક ખૂટે છે એવું લાગે ઉણપની ભાવના
साले प्रार्थना એવું છે કે જે મને ઉણપની ભાવનામાંથી મુક્ત કરે, જે મને પછી કંઈ બનવાનું કંઈ કરવાનું રહેતું નથી એવું અંદરથી જાગે, એને કહેવાય છે નિષ્ઠા. કોને નિષ્ઠા? સંસ્કૃતની માતૃભાષામાં બહુ સુંદર છે, બ્રહ્મ જ્ઞાનસ્ય યા પરા પરિસમાપ્તિ. એટલે બ્રહ્મજ્ઞાનની જે આ પરિસમાપ્તિ થાય છે એ નિષ્ઠા. પણ એ નિષ્ઠા કીદૃશી સા, એ કેવી છે નિષ્ઠા? તો કે આત્મજ્ઞાન લક્ષણ, જેવો આત્મજ્ઞાન છે એવી આ નિષ્ઠા છે. તો આત્મજ્ઞાન કેવું છે? તો કે જેવો આત્મા છે તેવો. એટલે શું થયું કે આવ્યો પહેલાં પરમાત્માની વાત કરી પછી કે આત્મા, એ યથા બ્રહ્મ આપનોતિ, તું જે રીતે બ્રહ્મને પ્રાપ્ત કરશે એ તેને હું સમાજથી કહું કૌંતેય તને કહેવાનું છે. કેવું છે? નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા, એ નિષ્ઠા એટલે પરિસમાપ્તિ, જ્ઞાનસ્ય એટલે જ્ઞાનની. પણ નિષ્ઠા કેવી છે? તો કે કીદૃશી સા, તો એ નિષ્ઠા કેવી છે? તો કે આદૃશી આત્મજ્ઞાનમ, જે પ્રકારનું આત્મજ્ઞાન છે એવી આ નિષ્ઠા છે. પણ આત્મજ્ઞાન એટલે શું? તો કે જેવો આત્મા છે તે. તો આત્મા કેવો છે? તો કે છે યાદૃશો ભગવતા ઉત્તર, જેવી રીતે ભગવાને આત્માના સંદર્ભમાં વાત કરી છે તે. એટલે કે ઉપનિષદ વાક્ય હિ ન્યાયતશ્ચ, જે ઉપનિષદના વાક્ય દ્વારા આત્માને વાત કરી છે. આત્માને જાણીતો છીએ પણ એ પૂરતો તો જાણતા નથી આપણે, અને એટલા માટે બહુ સુંદર અહીંયા છે, લાંબી લીધી ચર્ચા કરી છે, આપણે નથી જોવાના. પણ આત્માને કોઈ શરીરને આત્મા માને છે, કોઈ મનને આત્મા માને છે, કોઈ બૌદ્ધ કે જે ક્ષણિકમ ક્ષણિકમ, બધું ક્ષણિક છે, બધું આત્માય ક્ષણિક છે, જગત તો ક્ષણિક છે, ક્ષણભંગુર, પણ આત્માય ક્ષણિક છે. એ બધા જુદા જુદા પ્રકારની માન્યતા ધરાવે છે. ત્યારે ઉપનિષદ શું કહે છે કે ના, આત્મા કેવો છે? જેને કોઈ આકાર નથી, અહીંયા કહે છે આદિત્યવત ભારૂપ સ્વયં જ્યોતિ. આત્મા કેવો છે? પ્રકાશ સ્વરૂપ છે, એટલે સ્વયં જ્યોતિ, જે સ્વપ્રકાશ છે, એ પોતાના હોવા માટે કોઈના પર આધારિત નથી, જે પૂર્ણ છે, જે પૂર્ણ છે, જેમાં કશું જ ખૂટતું નથી. પણ છતાં અત્યારે ખૂટતું કેમ લાગે છે? અજ્ઞાનના લીધે, અધ્યારોપના લીધે. હું આત્માને, આત્માનું જ્ઞાન છે, પણ કેવું છે? આત્મા જેવો છે તેવું જ્ઞાન નથી. અને એટલા માટે ઉપનિષદ વાક્ય હે ભગવતા હતા, આત્મા કેવો છે? તો કે જે ઉપનિષદમાં તત્વમસી મહાવાક્ય ઉપદેશ એમ પણ કહી શકાય, અથવા તો ભગવાને જે આત્માને અહીંયા ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે. કેવો છે આત્મા? ચોથા અધ્યાયમાં પાંચમા અધ્યાયમાં, નૈવ કિંચિત કરો મીટી, હું કંઈ કરતો જ નથી, ઘણા ગુણેશ વર્તન્તે, એ બધી જે વાત કરે છે એ ભગવતા ઉત્તમ. અને એટલું તે ન્યાયતશ્ચ, એટલું ને ભગવાને આત્માને વિશે જે કહ્યું છે એ તો બરાબર ન્યાયતઃ, એટલે જે તર્ક ગમ્ય છે, એટલે કે જે મને સમજી શકાય છે, બુદ્ધિ ગમ્ય પણ છે, જે આત્માના સંદર્ભમાં વાત કરે છે એ મને પણ બુદ્ધિ ગમ્ય છે, તો મારે પણ એ ઈચ્છા છે. જેમ કે ન્યાયતા માટે આપણે જોઈએ, તો પછી આપણે જોઈશું નિષદમાં સુંદરમાં ફરી એકવાર. પણ ન્યાયતા એટલે કે મને તમે વિચાર કરો, શાંતિથી બેઠા હોય અને આપણે વિચાર કરીએ કે હું કેવો હોઉં તો મને ગમે, હું કેવો હોઉં તો મને ગમે, મારું અસ્તિત્વ હંમેશા રહે તો મને ગમે, એટલે મને મને મૃત્યુ ન ગમે, ખ્યાલ આવે? મારું ક્યારેય મૃત્યુ ન થાય, ને એના માટે તો બધા અસુરો ને બધા આરાધના કરે, ભગવાન બધાના પિતા પેલું અસુરો તો પેદા કે મારે મૃત્યુ ન થાય. એને કે દરેકની ઈચ્છા છે, એમાં કંઈ ખોટું નથી કે મારું મૃત્યુ ન થાય, હંમેશા રહું, મને હું અજ્ઞાની ન રહું, મને અશાંતિ ન ગમે, ખ્યાલ આવે છે? મને અશાંતિ ન ગમે, મને અજ્ઞાન ન ગમે, હું હંમેશા રહું અને હંમેશા આનંદમાં રહું, મને દુઃખી તો જરાય ગમતું નથી, કોઈને ન ગમે, હું કેવો હોઉં તો મને ગમે, તો કે હું ક્યારે દુઃખી ન થઉં, હંમેશા આનંદમાં રહું, હંમેશા મારું અસ્તિત્વ ટકી રહે, એટલે કે મને મૃત્યુ ન થાય, મને અજ્ઞાની રહેવું પણ ન ગમે, ખ્યાલ આવે છે? આવું ગમે,
શાસ્ત્રીતું એવું જ છે. ન્યાયતઃ જે બુદ્ધિ કહે છે મારે એક એના પ્રમાણે શાસ્ત્રીતું એવું જ છે, પણ હું તો લાગતો નથી. તો કે બસ એટલા માટે યથાર્થ જ્ઞાન નથી, કારણ કે જે નથી એનો આત્મા ઉપર તમે અધ્યારોપ કર્યો છે. એના ઉપર તો બુદ્ધિ લાંબી ખૂબ ચર્ચા જ અહીંયા પણ ભાષ્યકાર કરે છે. અને બ્રહ્મસૂત્રમાં તો પહેલા સૂત્રની પહેલા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એના પહેલા આખો અભ્યાસ ભાષ્ય છે કે આપણે અજ્ઞાનના લીધે મેં આત્મા પર જ અજ્ઞાનના લીધે મેં એટલે આ શરીરને હું માનું છું, હું શરીર જેવો બની જાઉં, મન પ્રાણને માનીને હું ભૂખ્યો અને દર્શ્યો બની જાઉં છું, મનને આધારે બધી લાગણીનો આરોપ કરીએ, બુદ્ધિને આધારે મારી જાતને મળું છું. એટલા માટે આ ચર્ચા એટલે કરી છે કે ભાષ્યની આટલી બધી લાંબી ચર્ચા નથી કરતા, પણ આ બધી ચર્ચા પાછળ એટલું જ કહેવાનું છે કે આત્માના વિષયમાં જે આ પ્રકારના ભ્રમ સેવીએ છીએ કે હું શરીર જેટલો છું, હું મન જેટલું, મેં પ્રાણ જેવું છે, એટલે કે આરોપ કરેલો છું, તો એનું શું કરવાનું છે? જે આરોપ થયેલો છે એનું નિરાકરણ કરવાનું. તસ્માત અવિદ્યા આરોપિત નિરાકરણ માત્રમ બ્રહ્મણે કર્તવ્ય. બ્રહ્મ જ્ઞાન માટે કશું જ કરવાનું નથી, કારણ બ્રહ્મ તો છે જ અને સ્વયં પ્રકાશ છે, કે પૂર્ણ જ છે બ્રહ્મા. બ્રહ્મ એટલે પરમાત્મા, અને પરમાત્મા કેવો છે? આત્મા જેવો. એટલે ટૂંકમાં આત્મા કે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી, કારણ કે તો સ્વયં પ્રકાશ છે, એ પૂર્ણ જ છે. અને બીજી વસ્તુ કે આ જ્ઞાન કેવું, જ્ઞાન કેવું હોય પહેલાં, બીજી જ્ઞાન કેવું હોય? વસ્તુતંત્ર. વસ્તુતંત્ર એટલે કે હમણાં જ આપણે લીધું આ ઘડો છે, બરાબર? તો આ વસ્તુ છે, જ્ઞાન વસ્તુતંત્ર છે. એટલે વસ્તુ જેવી હોય એવું જ્ઞાન થાય, ભલે આ ઘડો છે અને હું એવું કે હાથી છે, શક્ય નથી. કારણ કે વસ્તુ છે એવું જે એનું જ્ઞાન થાય, તમે ગમે તેવું ઈચ્છો તો નથી. હા, કર્મ છે એ પુરુષતંત્ર છે, કર્મ પુરુષતંત્ર છે. એટલે વ્યક્તિ એ કર્મ કરે પણ ખરી, ન પણ કરે, બીજી રીતે પણ કરે, એ બધી શક્યતા કર્મમાં છે. પણ જ્ઞાનમાં કશું નહીં, વસ્તુતંત્ર. હા, એક હોઈ શકે કે જેમ કે આંખ, આંખમાં કંઈક પ્રોબ્લેમ હોય તો મને એક ઘણાને બદલે બે ઘણા દેખાય છે. મોત એ છે ને, મોતયમ આવે ત્યારે કેટલું સાચું નથી, મોતયમાં બે દેખાતા હોય કેવું નહીં, પણ ટૂંકમાં આંખનો કંઈ સમસ્યા હોય તો મને આ કલર પણ જુદો દેખાય. આ લાલ કલરનો છે, કેસરી કલરનો છે. કેમ સ્વામીજી? કેસરી નથી મને તો કેસરી લાગે છે. તમારી આંખને કંઈ નથી થયું ને? એટલે પ્રમાણમાં મુશ્કેલી હોઈ શકે, પણ જો પ્રમાણ આંખ બરાબર હોય તો આ વસ્તુ છે એવું જ જ્ઞાન થાય, એમાં કોઈ પત થઈ શકે નહીં. એવી રીતે બ્રહ્મ એટલે વસ્તુ કહી, તો વસ્તુ બ્રહ્મ તો આત્મા, એનું જ્ઞાન જેવું છે એવું થાય. ને એ કેવી રીતે થાય? પ્રમાણ દ્વારા. જેમ આ વસ્તુને જોવા માટે કયું પ્રમાણ છે? આંખ. અને એ આંખ બરાબર હોય તો વસ્તુ જેવી છે એવું જ જ્ઞાન થાય, એમાં આપણે વધારો કે ઘટાડો કે કંઈ બીજું જોઈ શકીએ નહીં. એ રીતે બ્રહ્મ પરમાત્મા આત્મા શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એ શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. અને બીજું શાસ્ત્ર પણ શું કરે છે? ખરેખર બ્રહ્મ શું છે પણ નથી બતાવતા, કારણ કે બ્રહ્મ તો છે, સ્વયં પ્રકાશ છે, એને પ્રકાશિત કરવાની આવશ્યકતા નથી. શાસ્ત્ર તો આપણને જે નથી એ અહીંયા આચાર્ય કહે છે, થોડુંક જ ભાષા વાંચીએ છીએ કે તસ્માત અવિદ્યા આરોપિત નિરાકરણ માત્ર બ્રહ્મણે કર્તવ્ય ન તો બ્રહ્મ જ્ઞાને યત્ન. બ્રહ્મને જાણવા માટે, બ્રહ્મ જ્ઞાન માટે કોઈ પ્રયત્ન જરૂર નથી. જેમ એના માટે શું જરૂર છે? આ ઘડો છે એના માટે શું છે? વસ્તુ સામે છે, આંખ જોવે છે, આંખ રૂપી પ્રમાણ બરાબર કામ કરે છે, અને વસ્તુ છે તો મને જેવું જ્ઞાન થાય. એ રીતે બ્રહ્મ જ્ઞાન માટે પણ કોઈ પ્રયત્ન કરવાનો જરૂર નથી, કારણ કે શાસ્ત્ર પ્રમાણ છે અને બ્રહ્મ એટલે વસ્તુ. ભલે એ દેખાતા નથી, પરમાત્મા બ્રહ્મ જેને કહે છે એ દેખાતા નથી એવું માનીએ છીએ, પણ છે તો કણે કણમાં. અને એના માટે શું કરવાની જરૂર છે? તો કે અજ્ઞાનના લીધે જે આરોપ થયો છે એનું નિરાકરણ જ કરશે. નેતિ નેતિ નેતિ
નેતિ નેતિ ત્યાં વેદ ચાલે છે. ભજન છે ને નેતિ નેતિ ન આની આનેનો નિરોધ નિષેધ કરવાનો છે, એટલે શું કે યત્ન કરવાનો નથી. એક તો ન્યાયતમ ન્યાયથી પણ હું ઈચ્છું છું અને એમાં પ્રયત્ન કરવાનો નથી. માટે શું કહે છે આટલી ચર્ચાના અંતે કહ્યું કેટલું મોટું ભાષ્ય છે, પણ આપણે જેટલું મહત્વનું છે જોઈએ છીએ. તો કહે છે તસ્માત નાને યત્ન ન કર્તવ્ય, આ બ્રહ્મજ્ઞાન માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. તો શું કરવાનું છે, ખાલી અનાત્મ બુદ્ધિ છે એની નિવૃત્તિ કરવાની છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે, તાત્પર્ય કે તસ્માત જ્ઞાન નિષ્ઠા સુ સંપાદ્યા. તમે આ જ્ઞાન નિષ્ઠા જે વાત કરો છો, શું સમાસે નિષ્ઠા જ્ઞાનસે યા પરા, જે જ્ઞાનની પરા નિષ્ઠા છે, જે જ્ઞાનની પરા સમાપ્તિ છે, શક્ય છે એની ચર્ચા ભગવાન ભાષ્યકાર કરી કે હા એ શક્ય છે. ખાલી અનાત્મ બુદ્ધિ છે એને દૂર કરવાની, એના માટે તમારે ગુરુ પાસે જવું પડે, શાસ્ત્રનું શ્રવણ કરવું છે. એ બધું જ આપણને હમણાં પછીના શ્લોકમાં કહેવાના છે, કારણ કે ભગવાને અહીંયા પ્રતિજ્ઞા જ કરી છે કે હું તમને સમાસેન કૌંતેય જ્ઞાનસે યા નિષ્ઠા પરા, જ્ઞાનની પરાનિષ્ઠા છે. યથા બ્રહ્મ આપનોતિ તથા નિબુદ્ધ, જે પ્રકારે બ્રહ્મને પ્રાપ્ત કરવામાં આવશે એ બ્રહ્મને હું તને કહેવાનો છું, તું બરાબર સાંભળ. કારણ કે એ જ્ઞાન કેવું છે કે જે ઉત્તમ છે, પરાનિષ્ઠા, અને એના માટે કશું જ કરવાની જરૂર નથી. ગુરુ પાસે જઈને શાસ્ત્ર ઉપનિષદ જે આત્મનિરૂપણ કરશે, જાણીને અવિદ્યા દ્વારા જે આરોપ કરેલો છે એનો દૂર કરવાથી બ્રહ્મ નિષ્ઠા સુસંપાદ્યા, એને સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે. સાયમ જ્ઞાનસ્ય પરાનિષ્ઠા ઉચ્યતે, તો જ્ઞાનની જે પરાનિષ્ઠા છે કે જ્યાં પરિસમાપ્તિ, જ્યાં મને ઉણપમાંથી મુક્ત કરે છે, કોઈ પણ જ્ઞાન બાકી દુનિયાવી જ્ઞાન મારામાં ઉણપ ઊભી કરે છે. તમે આ નથી આવડતું, પેલું નથી આવડતું, જે બધું રોજ અપડેટ કરાવ, થોડા દિવસે અપડેટ કરો, એટલે દરેક જ્ઞાનમાં કંઈક ને કંઈક સુધારો આવ્યા કરે. આ જ્ઞાનમાં કોઈ પણ તમે સુધારો કરી શકો જ નહીં, અને આ જ્ઞાન મને સુધારો કરાય કે ન કરાય મને એમાંય રસ નથી. આપણે તો એમાં રસ છે કે જે મને પૂર્ણ સંતોષ, જ્યાં મને પછી કોઈ પ્રકારનું બનવાનું રહેતું નથી, જે કોઈ કોઈ પ્રકારનો અસંતોષ નહીં, સંપૂર્ણ સ્વીકાર, એવું આ જ્ઞાન છે. અને એટલા માટે અથવા તો બીજા શબ્દમાં કહીએ તો જે હું ઈચ્છું છું કે જે મને આનંદ, હંમેશા આનંદ જોઈએ છે, અજ્ઞાને રહેવું નથી ગમતું, હંમેશા મારું અસ્તિત્વ ટકી રહે એ જ્ઞાન, એ બ્રહ્મજ્ઞાન છે જે સુસંપાદ્ય છે. તો એને કેવી રીતે પ્રાપ્ત કરવું એને હવે આપણને ભગવાન ત્રણ શ્લોકમાં સમાસ એને કહ્યું છે ને, માટે કહે છે સમાસમાં ટૂંકાણમાં ભગવાન આપણને કહે છે. તો હવે 51 શ્લોક જોઈએ. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તઃ, બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તઃ, ધૃત્યાત્માનં નિયમ્ય ચ, ધૃત્યાત્માનં નિયમ્ય ચ, શબ્દાદિન વિષયાસ્ત્યક્ત્વા, શબ્દાદિન વિષયાસ્ત્યક્ત્વા, રાગદ્વેષયુધસ્ય ચ, રાગદ્વેષયુધસ્ય ચ. એટલે ભગવાન કહે છે બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તઃ, બુદ્ધ્યા બુદ્ધિથી, વિશુદ્ધ બુદ્ધિથી જે જોડાયેલો છે એને યુક્ત થઈને, ધૃત્યાત્માનમ એને ધૈર્ય વડે, જેને આત્માને ધૃત્યા આત્માનમ નિયમ્ય ચ, અને ધૈર્ય વડે, આત્મા એટલે શરીર, અને આ શરીર એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર, એને નિયમ્ય ચ, એને વશ કરીને, શબ્દાદિન વિષયાન ત્યક્વા, શબ્દ વગેરે, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, પાંચે આવી ગઈ જ્ઞાનેન્દ્રિયના વિષયો, શબ્દાદિ વિષયાન ત્યક્તા, એનો ત્યાગ કરીને, રાગ દ્વેષ યુધસ્ય ચ, અને રાગ અને દ્વેષને છોડીને એક આટલી તૈયારીની વાત કરે છે. પછી આગળ જોઈશું આપણે. તો પેલા કહે છે કે
बुद्ध्या विशुद्धया युक्त एटे भगवान भाष्यकार बुद्धि एटे अध्यवसायात्मिका जे बुद्धि एटे जे निर्णय करना ये केवी जो विशुद्धया एटले के माया रहिता हाँ माया रहित होइए एटले के निष्कपट होइए निखालस होइए बुद्धि केवी होइए आम तो छे ज कारण के आगे कही दू असक्त बुद्धि सर्वत्र पर छता कहीं रही गयु हो तो आ ज्ञानी प्राणिष्ठा माटे आ प्रकार व्यक्तित्व निर्माण होवू जोईए व्यक्तित्व घड़तर हो અને એટલા માટે કહે છે બુદ્ધ્યા વિશુદ્ધ્યા યુક્તઃ સંપન્નઃ એટલે નિખાલસ બુદ્ધિ નિષ્કપટ બુદ્ધિ સરળ બુદ્ધિ હોય છે સરળ એટલે વાણી મનમાં વિચાર વાણી દ્વારા એ અને વર્તન એટલે કે આચવમ સરળતા મનમાં જે વિચારે છે એવું વાણીમાં આવે છે અને એવું જ કર્મમાં આવે છે એનું નામ જ વિશુદ્ધ્યા બુદ્ધ્યા એટલે નિષ્કપટ બુદ્ધિ એટલે કે ક્યારે થઈ શકે નિષ્કપટ ક્યારે બની શકે કે ખરેખર એનામાં કોઈ ઈચ્છા રહી ન હોય ત્યારે જો કોઈ પણ ઈચ્છા હોય તો કપટ આવવાનું છે એન્ડ ઈચ્છા છે ઈચ્છાની પૂર્તિ હંમેશા સરળતાથી ન પણ થઈ શકે અને એટલા માટે કપટ છળકપટ કરવું જ પડે કારણ કેવો છે નિષ્કપટ એટલે કે જે માયા રહિત છે જે નિખાલસ છે જેને કોઈ ઈચ્છા રહી નથી હવે તો જ એ નિષ્કપટ બની શકે તો જ એ વિશુદ્ધ્યા બુદ્ધ્યા આમ તો બીજું પણ આવે અંદર એટલા માટે કહે છે તૃત્યા આત્માનમ નિયમ્ય છે એટલે આમ તો જોવા જઈએ તો વિશુદ્ધ્યા બુદ્ધિમાં એવું પણ આમ કહી શકીએ કે જેને જેની બુદ્ધિમાં રાગ દ્વેષ રહ્યા નથી રાગ અને દ્વેષ રહ્યા નથી તો જ અંતકરણ શુદ્ધ થાય ને બુદ્ધિ શુદ્ધ ક્યારે થાય કે જ્યારે એ રાગદ્વેષથી મુક્ત છે પછી કે ધૃત્યા અને ધૃતિ દ્વારા આગળ ધૃતિની વાત થઈ ગઈ સાત્વિક રાજસંતા સિદ્ધિ તો એટલે કહે છે ધૃત્યા દ્વારા એને આત્માનમ નિયમ્ય છે એટલે ધૈર્યણ આત્માનમ એટલે કાર્યકરણ સંઘાતમ નિયમ્ય નિયમન કર્યું છે એમ કે એના પર પ્રભુત્વ મૂક્યું છે કેમ કારણ કે જ્યારે શ્રવણ કરવા બેસે ત્યારે એને શું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પર નિયમન છે એટલે કે જે આપણે શ્રવણ કરતા હોય ગુરુજી આપણને આત્મતત્વની વાત કરતા હોય આપણે સ્પીઠાટે સાંભળીએ છીએ પણ એવું નથી હોતું એક શરીર અહીંયા બેઠ્યું છે કાન વાર આપણું લાગે છે સંભળાય છે પણ મન ક્યાંક બીજે દોડતું હોય બની શકે અને એટલા માટે કહે છે કે મનનું પણ એકાગ્રતા કૃત્યા આત્માનમ નિયમ છે એટલે શરીરની સ્વસ્થતા કારણ કે શરીર પણ લાગે છે એમ ઓલું થાય એ પણ નહીં અને મન છે એ પણ એકાગ્ર એટલે મન પણ બીજે ફરવા ન જાય અને જ્યારે શ્રવણ કરતા હોય ત્યારે શ્રવણમાં એનું મન સ્થાપિત થાય અને એટલું જ નહીં શબ્દાદિન વિષયાન ત્યક્તા અને વિવેકપૂર્વક એને આ શબ્દ સ્પર્શ રૂપ રસ જે વિષયો છે એનો એમાં એનો ત્યાગ કર્યો છે એટલે કે એમાં સુખ બુદ્ધિનો કારણ કે વિષયનો વિષયમાં જવાનું મન ક્યારે થાય શબ્દાદિન વિષયાન ત્યક્તા શબ્દ સ્પર્શ રૂપ રસમાં જો સુખની બુદ્ધિ હોય તો મન ત્યાં દોડવાનું છે અને એણે જોયું કે સુખ અને દુઃખ બંને વિષય મને આપે પણ સુખ પણ ના આપી શકે દુઃખ પણ ના આપી શકે એટલે વિવેકપૂર્વક એણે એનો ત્યાગ કર્યો છે અને એટલું જ નહીં રાગ દ્વેષ વિદસ્ય ચ અને રાગ અને દ્વેષનામાંથી પણ એ મુક્ત થયો છે એટલે શબ્દાદી શબ્દાદય ધ્યાન વિષયાંશ ત્યક્તા એટલે સામર્થ્યા શરીર સ્થિતિ માત્ર કેવલમ ઉપવા એટલે ભલે અહીંયા છે તરત યાદ દબાવ્યું છે કે શબ્દ વગેરે વિષય ત્યાગ એટલે શું શરીરની જરૂરિયાત તો છે જ એટલે શરીરની જેટલી જરૂરિયાત છે એટલું રાખીને બીજા બધાનો જે ત્યાગ કર્યો છે અને રાગ દ્વેષ યુદ્ધસ્ય છે એટલે પરિત્યજ્ય તતઃ અધિકાર અધિકારાન સુખાર્થમ ત્યક્તા એનીમાં સુખ બુદ્ધિ શરીરના સર્વે શબ્દાદિન વિષયાન ત્યક્તા એટલે કે જેટલી આ શરીરની આવશ્યકતા છે એટલું રાખ્યા પછી
મહત્તર વસ્તુ તો એ છે કે એમાં સુખ બુદ્ધિનો ત્યાગ, સુખ સુખાર્થ તત્ત્યક્તા ઇત્યર્થ, એમાં સુખ બુદ્ધિનો એણે ત્યાગ કર્યો છે. અને શરીર સ્થિતિ અર્થ બે પ્રાપ્તેશો રાગ દ્વેષો વિદસ્ય છે. અને એટલું જ નહીં, હવે શરીર થોડું ટકાવવા માટે જે કંઈ મળે છે એમાં પણ મેં રાગ એટલે રાગ દ્વેષ તો નથી જ વિષયમાં, પણ રાગ દ્વેષ વિદસ્ય છે એટલે આ શરીરની સ્થિતિ માટે જે કંઈ મળે છે પ્રાપ્તિ માટે, પ્રાપ્તિ કારણ કે ધંધો છોડી દીધું છે એટલે યથા લાભ સંતુષ્ટ વિચાર શબ્દમાં કહીએ તો એને જે મળે છે સંતોષ છે કે રાગ કે દ્વેષનો અભાવ છે. શરીર સ્થિતિ સ્થિતિ અર્થત્વેન પ્રાપ્તેશુ, જે શરીરની સ્થિતિ માટે જે કંઈ મળે છે પછી આવું કેમ ભિક્ષા મળે, મને તો આમ જોઈએ પેલું જોઈએ કોઈ નથી, આનો દ્વેષ પણ નથી. શરીર ટીકા માટે જે મળે છે એ એને પર્યાપ્ત છે, એટલે કે એણે રાગ દ્વેષનો એનો પણ એણે ત્યાગ કર્યો છે. એટલું જ નહીં, એટલું કર્યા પછી મહત્વની વસ્તુ છે 52માં શ્લોકમાં વિવિક્ત સેવી લભાશી યત વાક્કાય માનસઃ, યત વાક્કાય માનસઃ ધ્યાન યોગ પરો નિત્યમ, યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિતઃ, વૈરાગ્યમ સમુપાશ્રિતઃ વિવિક્ત દેશી લભવાસી. આ સ્થિતિ કર્યા પછી બહારની કે જ્યાંનું મન શ્રવણ માટે એક તો પહેલાં બુદ્ધિ વિશુદ્ધ છે, દ્વિતીયાત્મનમ એને મન મન એકાગ્ર છે શ્રવણ માટે, કારણ કે એણે શબ્દ વગેરે વિષયમાં સુખ બુદ્ધિનો ત્યાગ કર્યો છે. અને શરીર ટકાવવા માટે જે કંઈ વસ્તુ પ્રાપ્ત થાય છે એમાં પણ રાગદ્વેષને કે મુક્ત થયેલો છે. ત્યાર પછી શું કરવાનું છે તો કે વિવિક્ત દેશ સેવી, અને વિવિક્ત દેશનું સેવન કરવાની ટેવાળો સેવી એમ પ્રત્યે છે જેને એકાંતમાં રહેવું ગમે છે. સેવન કરવાની ટેવાળો એટલે જે એકાંતમાં રહે છે, એટલે બધું છોડીને એકાંત પર લેતા આવ્યો. હમણાં આચાર્ય કહે છે ગુરુ ગિરિગૃહાદી વિવિક્ત વિવિધતાન દેશ સેવિતું સીધા, ગુફા કે કોઈ કોઈ આજુબાજુ બધા લોકો શા હોય ત્યાં જવું, અથવા તો બધા વચ્ચે પણ એ એકાંત સેવી શકે, કારણ કે બધા એ ઘર છોડીને જઈ શકે એમ નથી. તો એના માટે શું આપણે વિચારીશું, એટલે વિવિક્ત સે પછી લઘવાસી એટલે લઘુ આસી એટલે મિતાહારી, પછી યત વાક કાય માનસ, અને યત વાક કાય માનસ વાક વાણી કાય શરીર મન માનસ એટલે મન એને યત એને વસમાં કરનાર, યત વાક કાય માનસ એને વસમાં કરનાર. એટલું જ નહીં, ધ્યાન યોગ પર ધ્યાન યોગ ધ્યાન અને યોગમાં પરાયણ આપણે બંને શબ્દ જોઈશું. નિત્યમ હંમેશા વૈરાગ્યમ સમુપાશ્રિત, વૈરાગ્યને આશ્રિત કરે કહે, તમે જો વારંવાર વૈરાગ્ય ઉપર જ ધર્મ કહે છે, રાગ દેશ વિદર્શ્ય છે ત્યાં પણ વૈરાગ્ય આવી જ જાય, એટલે અહીંયા પણ પાછું ભગવાન વૈરાગ્ય પર બહુ ભાર આપે છે, કારણ કે વૈરાગ્ય બહુ મહત્વનો મુખ્ય છે. એટલે હવે આપણે અહીંયા આચાર્ય કહે છે પ્રમાણે જોઈએ તો કહે છે વિવિક્ત દેશ, એટલે વિવિક્ત એટલે વિવિક્ત દેશ સેવી એટલે અરણ્ય નદી ભૂમિન ગિરિ ગિરિગૃહાદી વિવિક્તાન દેશાન સેવિતું સિદ્ધ અસ્ય, એટલે જેને આવા સ્થાને રહેવા માટે એને ગમે છે એને એનું સેવન કરવાનું ગમે છે, એ તો બહુ મુશ્કેલ છે. કારણ કે જો આપણી તૈયારી ન હોય તો તમે આવું ઘણી વખત બન્યું હોય, સ્વામીજી વખત વાત કરતા હતા એક વ્યક્તિ જે પતિ પત્ની ઝઘડો થઈ ને એટલે હું જતો રહીશ હું જતો રહીશ, એટલે એની પત્ની કે કેટલી વાર જતો રહીશ જતો રહીશ, કેવું ક્યારે ગયા છો કંઈક ઘટના ઘટે ત્યારે ગુસ્સો આવે એટલે હું જતો રહીશ. એક દિવસ બન્યું એવું કે ચા ટાઈમસર બની જ નહીં, એટલે ચા બનાવને બનાવું છું 5 મિનિટ થઈ 10 મિનિટ થઈ બનાવે જ નહીં,
એટલાને ગુસ્સો આવ્યો, હું તો જતો જ હોઉં છું, નીકળી ગયો, નીકળી ગયો અને ગુરુ આશ્રમે પહોંચી ગયા. ના આશ્રમે ગુરુજી, ગુરુજી આવી ગયો છે, પછી અમારે ધ્યાન કરવું છે, કંઈ કર ને રૂમ કાઢી આપી બધું કરી આપો, ધ્યાન કરવું પડે, શેનું ધ્યાન કરું, શેનું ધ્યાન કરું, બસ શાંતિથી ભગવાન જપની કર. તો હમણાં ના ધ્યાન તો ચડતું જ નથી, કેમ કે છેલ્લે તે કોને કોને મળીને આવ્યો હતો, મારી પત્ની સાથે આવું થયું હતું, એના સિવાય ધ્યાન કર શક્ય જ નથી. અને સ્વામીજી બીજી પણ વાત કરતા હતા કે એક વ્યક્તિ આવી, મંત્ર છેક સાઉથમાંથી આવ્યા છે અને આપણે ઋષિકેશના સ્વામીજીમાં ધ્યાન કર્યું છે, તો ગંગાજી કિનારે બી ત્યાં તો બહુ ગંગાજીનો અવાજ આવે છે, તો જ્યાં ઉત્તરકાશી છે, ઉત્તરકાશી કે ત્યાં પક્ષીનો અવાજ છે, કંઈક ને કંઈક એને દેખાય કરે, કારણ કે એ રીતે તૈયાર જ નથી માણસ. એટલે વિવિધ સેવી એટલે કે એકાંતનું સેવન એકદમ છોડીને આપણે ધ્યાન કરવું છીએ, ધ્યાન કરવું છે કશું થાય નહીં, અને પાછું ઘરે પાછળ પહોંચવાની વાત આવે, ગંગાજીમાં અવાજ આવે છે ત્યાં આ થાય છે, પણ એક વખતે તમે ઘરે એકાંતમાં રહી શકો છો, એકલા રહી શકો છો, વિવિધ સેવી એટલે એકાંતમાં રહે એટલે હું મારી જાત સાથે રહી શકું, ખરેખર એકાંત ગુડી બરાબર છે, આપણે ગીરી ગુહા નદી પુરી વગેરે કહે છે, એ સ્થાન પવિત્ર છે, એકાંત છે, જ્યાં બીજો વિક્ષેપ નથી, પણ મોટો વિક્ષેપ તો આપવો છે, મારું મન જ મને શાંતિ રહેવા દેતું નથી. એટલે પહેલાં તો જ્યારે આપણે ઘરમાં હોય ત્યારે આપણે આપણી જાત સાથે રહેવા પ્રયત્ન કરીએ, કારણ કે આપણું મન જ બેઠા હોય આ કર પેલું કર કંઈક કરું છું, થોડીક વાર કશું કર્યા વગર હું રહી શકું છું કે કેમ, ખરેખર કરજો છું. આ બધું છોડતા પહેલાં, આ સંન્યાસ લેતા પહેલાં ઘણી વાર એવું કર્યું છે, કશું જ નથી કરવાનું, શું રહી શકો છો, પહેલાં શરૂઆત કરીએ થોડીક અડધી કલાક કલાક પછી એક દિવસ કશું જ કરવાનું નથી અને રહી શકીએ છીએ, આપણે આ કર લો પેલું કર લો આ વાંચી લો પેલું કર લો કશું જ નહીં, એવો ખરેખર પ્રયત્ન કરવો પડે. એટલે આપણે છોડતા પહેલાં ભાઈ ગુસ્સામાં આવી ચા નો બનીને ગયા કશું થયું નહીં, ક્યાંય ધ્યાન જ ન થઈ શકે, અને પછી આવે છે ધ્યાન યોગ પર, પણ ધ્યાન ક્યારે કરી શકીએ, જ્યારે હું મારી જાત સાથે રહી શકું ત્યારે, વિવિધ સેવી એટલે એકાંત બરોબર છે કે જેથી વિક્ષેપ ન આવે, પણ મોટો વિક્ષેપ તો મારો છે, આત્મા એવો આત્માના બંધુ, આપણે આત્માને મનને મિત્ર બનાવવું છે, એટલે પહેલાં એક શરૂઆતમાં જ્યારે સમય મળે ત્યારે જેટલો સમય મળે ત્યારે, આમ તો બધી કોના માટે છે, દિશા સંન્યાસી માટે છે, પણ અહીંયા જ બેઠા હોય છે જેના માટે છોડવાની શક્યતા જ નથી અને બધા માટે શક્ય નથી હોતું બધું છોડીને, તો આટલું તો આપણે કરી શકીએ કે થોડોક વખત માટે આપણે આપણી જાત સાથે રહેવા પ્રયત્ન કરીએ, એનું નામ એકાંત. અને પછી તો એવું છે બધા વચ્ચે પણ આપણે એકાંત સેવી શકીએ, બધા વચ્ચે એકાંત સેવી શકીએ, એ મોટામાં મોટું વિવિધ સેવી લોકો, વિવિધ સેવી તમે ઘણી તમે જો ઘણી વખત લોકો એકાંતમાં કે એકલા રહેવા ટેવાયેલા હોય ત્યારે પછી બધા બહુ લોકો આવે તો અકળાઈ જાય, તો એનાથી મન એવું અકળાઈ જાય, પણ બધા ક્યારે છે એવું પણ થાય છે, એમાંથી પણ આપણે બહાર નીકળીએ, આ બહુ મોટી વસ્તુ છે, કારણ કે જ્યારે સમય અમારે હોય ત્યારે આ પ્રકારની પણ ટેવ પડે, એટલે ટૂંકમાં બધાથી અકળાય કેમ ન જઈએ, જ્યારે હું મારી સાથે રહેવા ટેવાયેલો હોય, બધા હોય ત્યારે પણ મારી સાથે ન હોય તો પણ મારી સાથે રહી શકતા હોઈએ, એનું નામ છે વિવિધ સેવી, એટલે એકાંતમાં સેવન કરવાની એટલે કે જે સીલસ છે અને જેને ટેવ પડી ગઈ છે એને કહેવાય છે વિવિધ સેવી. અહીંયા ભગવાન ભગવાન ભાષ્યકાર જે કહેતા હોય એ પ્રમાણે કે તમે અમે તો જાઓ કે નદી કિનારે કે એકલા રહેવાનું ફાવતું નથી, મેં તમને પહેલાં જ વાત કરી છે, અનુભવેલી વાત છે કે બેન કે બધા છોકરાઓ છે ને ભગવાનનું નામ નથી લેતા, મને નામ બેનનું યાદ આવે છે, ઘર પણ યાદ છે, પણ કે આ બધા છોકરાઓ છે ને ભગવાનનું નામ નથી લેવા, એકલા હોય તો કેવી મજા પડે, અને એક વખત એવું બન્યું કે છોકરા અને પુત્રો બધું બધા કે અમે માં વેકેશન છે બહાર જઈએ છીએ, તમે એકલા રહેશો ને, તો કે હા હા, કારણ કે એમની ઈચ્છા હતી જ કે હું એકલા રહું, અને પછી ગયા પછી થોડા વગર ન થયો તો કે ગમતું નથી, કારણ કે આપણે એકલા રહેવા ટેવાયેલા નથી ને, એટલે એકલા રહેવા માટે પણ આપણે બધા વચ્ચે પણ એકલા રહેવા માટે પ્રયત્ન કરીએ, એનું છે વિવિધ સેવી. બાકીની વસ્તુ આપણે
કાલે જોઈશું. श्री गुरुभ्यो नमः. हरि ओम.